ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારથી જ બપોર સુધી સતત વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે સોસાયટી વિસ્તાર તેમજ શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રિથી જ આજરોજ વહેલી સવારથી સતત વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે ફૂચા ચાર રસ્તા, કતોપોર, બજાર, ફાટા તળાવ, 5-32 સેવાશ્રમ સહિત સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા. વરસાદી માહોલના પગલે ભરાયેલ પાણીના કારણે ગાંધી બજાર તેમજ ચાર રસ્તા માર્ગ પર આવેલ દુકાનોના વેપારીઓના ધંધા ઉપર આડઅસર પડતા મૂંઝવણમાં મુકાયા હતા. બીજી તરફ ભરૂચમાં સતત વરસાદી માહોલના પગલે પાલિકા વિભાગ, ફાયર વિભાગ અને ફ્લડ કંટ્રોલ દિવસ દરમિયાન એક્શન ભૂમિકામાં નજરે પડ્યું હતું, જ્યારે હાંસોડ અને વાગરા પંથકમાં વધુ પ્રમાણમાં વરસાદી માહોલ જામતા જનજીવન ઉપર અસર પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જાણે કે કાગળ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય વરસાદમાં ભરૂચના પૂર્જા ચાર રસ્તા, કતોપોર બજાર, ગાંધી બજાર વિસ્તારમાં પાણીની દર વર્ષે નદીઓ વહેવા લાગે છે. તેમ છતાં ભરૂચ નગરપાલિકામાં અંધેર વહીવટ ચાલી રહ્યો હોય તેમ, પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ કરતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. આશા રાખીએ કે પાણી ભરાવાની સમસ્યામાં પગલે વેપારીઓના ધંધા ઉપર પડતી અસરને પાલિકાનું ઊંઘતું વહીવટ તંત્ર નિંદ્રામાંથી જાગી નક્કર કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.